ફરમેશ્વર સાહેબ એટલી બધી આવે છે જે રૂપિયા નાખવા આવે ને કાનમાં કહેતા જાય. એક મિનિટ હા, હવે આ બધી ફરમાશું પૂરી કરું ને તો અહીંયા 2-3 દી રોકાવું પડે. અને એક મારી ખાસ સૂચના, મારી નિવેદન, પ્રાર્થના જે ગણો તે, કારણ કે અહીંયા બહારગામ જઈએ ત્યાં પ્રાર્થના જ કરવાની હોય, બરાબર. પ્રાર્થના એ માટે કરું, જે મારા મુખેથી બોલાણું હોય, મારા મુખેથી ગવાણું હોય એની ફરમાઈશ કરજો. કારણ કે જે વસ્તુ મેં ગાય ન હોય, હું એ ગાય ન એક, હું ચોખ્ખું કહું ને, હું કાંઈ બધું ગાય એકું એવી મારી કેપેસિટી નથી. આ અડધાની મોટર છે, આ તો ઠીક છે, 5 કામ કરે છે, નકર આ 1/2 હોર્સ પાવરની મોટર છે. ત્રીજી વાત, કારણ કે એ બધા સુપ્રસિદ્ધ ભજનિકોએ, સુપ્રસિદ્ધ ગાયકોએ જે ગાયું હોય એ હું ગાઈ ન શકું, અને હું ગાવ તો ગોથું ખાઈ જાઉં. મને 2-3 વાર કીધું ભાઈઓએ કે નગર મેં જોગી આયા ગાવ, મેં નથી કોઈ દી નથી ગાયું, કારણ કે એ ન્યા હું પોગી એકું એવું મારું, મારી કેપેસિટી નથી. જો પહેલી વાત, અહીંયા હું ફાવે એવું કરવા નથી આવ્યો. અહીંયા આપને આનંદ આવે, કારણ કે હું આગળ એટલે વગાડતો નગર મેં જોગી આયા, જો પોગાય તો પોગું, તમારો બધાનો પ્રેમ છે એટલે. હવે સાંભળો, કહું હવે બીજું કહું કે આમાં જયંતિભાઈ ને બધાની જે તમારી ફરમાઈશ એ 100% લેવાનું છે, કારણ કે એ બધી મને ગમતી ફરમાઈશ છે. હમણાં આગળ એક બેને પણ એક ફરમાઈશ કીધી, એ 100% લેવાનો છું, કારણ કે એ મેં બોલ્યો. એ સિવાયનું જે કાંઈ, કારણ કે ભગવાન રામની પ્રતિષ્ઠા છે ને, કૃષ્ણની પ્રતિષ્ઠા હોય ને અને રામની પ્રતિષ્ઠા હોય, બેમાં થોડો ફરક છે. રામની પ્રતિષ્ઠા એ મર્યાદા પુરુષોત્તમની પ્રતિષ્ઠા છે, સમજાય છે. કૃષ્ણની પ્રતિષ્ઠા હોય ને એમાં સૂટદડી હોય તો હાલે, કારણ કે એ રાસનો માણસ છે. એટલે આપણે બધું લેશું, બધું આનંદ કરશું, પણ આ નગર મેં જોગ્યા એ વગાડ તો કેમ થાય. લેતો
અત્યારે જો વધારે એક કડી ગાત ને તું ભોળાનાથ પાસે પોગી જા. પણ આ બધી ફરમાઈશું મેં કીધું એમ કે હવે કોઈ ફેર ફરમાઈશ ન આપતા, મને જે મને અંદરથી જે ઉપડે ને. આમાં જો આપણે પહેલા સાયકલ હાંકતા બરોબર, બબ્બે આપણે, પછી એક સાયકલ હોય ને બે જણા હોય, પછી પેન્ડલ બીજો હાંકે અને હેન્ડલ બીજો પકડે, એ કેવું થાય? એટલે પેન્ડલ ને હેન્ડલ બે મારી પાસે રહેવા દેજો બરાબર. ચોક્કસ ખબર પડી ગઈ કે આમાં હું મારે હું શું બોલવાનું છે, અહીંયા જે કાંઈ બોલવાનું છે એ મને ખબર છે. બીજી વાત, વધારે વધારે મારું લક્ષ આ પ્રતિષ્ઠા ઉપર હશે. ત્રીજી વાત, અહીંયા એવી એવી હસ્તીઓ તમે બેઠા છો, મને ખબર છે. આમ અમુકની ઓફિસે મળવું હોય તો લાઈનમાં ઊભું રહેવું પડે સાહેબ. આજ એના વતનમાં અમારી સામે બેહીને સાંભળતા હોય છે, આનાથી બીજો અમારો આનંદ કયો હોય ભલા આમાંના. એટલે આ નરું સત્ય કહું, એટલે મને અમુક ઉંબળકા હોય અંદરથી. હું એટલા કિલોમીટર, એટલે કેટલા કિલોમીટર, 400 કિલોમીટર કાપીને આવ્યો, 500 પૂરા. 500 કિલોમીટરમાં મેં રસ્તે ક્યાંય વિચાર જ નહીં કર્યા હોય કે હું ન્યા જઈને આમ કરી, ન્યા જઈને આવું બોલી. મારા બધા વિચાર એક બાજુ ઉઈ ગયા. બોલો, અહીંયા આવ્યો તો આખી દુનિયા જ નોખી જોવા મળી સાહેબ. આખી એક તો જો આ ટેજની મને કલ્પના નહોતી. તમે એટલા માન પાનથી અહીંયા બેહાડ્યા હોય અને આવી ઉર્મી જો અમને ઉપર ન, હવે આ બધું હાલશે, હવે તો હું સેટ થઈ ગયો છું. કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ ગીતા ગાઈ શકતો હોય તો અહીંયા પ્રોગ્રામ ન કરીએ કુભલા માલા, હે? એટલે એ કોઈ ટેન્શન નથી. હવે હવે તમે છો અને હું છું, અને તમે સાંભળી જો મારે હું જે વાત કરતો હતો. જો તખતદાને શું કીધું, તખતદાન રોહડિયા, એણે કીધું મોજમાં રહેવું. એની સામે ઝવેરચંદ મેઘાણી આપણો રાષ્ટ્રીય શાયર, એણે એમ કીધું કે તમારા મનને મોર ઘોડે રાખજો, મોર બની થનગાટ કરે. મેઘાણી લખે છે, માણસનું મન મોર ઘોડે થનગલાટ કરતું હોવું જોઈએ, નહીં બિલકુલ ટેન્શન માને. એક ભાઈને નીંદર નહોતી આવતી, બોલો, રાતે નીંદર નહોતી આવતી, એટલે પડખા ફરફર થયેલા ત્યારે એની પત્નીએ પૂછ્યું કે આ આ રાતનો એક વાગ્યો તમને નીંદર કેમ નથી આવતી, કોઈ દી નહીં તમને નીંદર કેમ નથી આવતી? તાકે કાંઈ નહીં, તાકે ના ના જે હોય ન કયો ને તો મારા સોગંદ, કારણ કે હું તમારી અર્ધાંગના છું, સુખ દુઃખની ભાગીદાર છું. જો સુખમાં અને દુઃખમાં અડધો અડધ ઉભા રહીને એને અર્ધાંગના કહેવાય, બાકી અડધો અડધ ઉલાળી જતી હોય એને અર્ધાંગના ન કહેવાય. સુખ દુઃખમાં જે ભાગીદાર રીતે રહે એનું નામ જ અર્ધાંગના. એટલે એની પત્નીએ કીધું કે હું તમારી અર્ધાંગના છું, જે હોય મને કહો. તાકે હા ભાઈ, આપણા બાજુવાળા સંધુકાકા ખરા ને, આપણા બાજુવાળા સંધુકાકા, હા, એ 5 લાખ રૂપિયા માગે છે અને સવારે એને આપવાની મુદત છે. મારી પાસે છે નહીં, સવારે સંધુકાકાને શું મોઢું દેખાડી એ ચિંતામાં ઊંઘ નથી આવતી. ત્યારે એની પત્નીએ કીધું કે 5 લાખ રૂપડીમાં કરોડ રૂપિયાની નીંદર બગાડીને બેઠા છો, 5 લાખ રૂપડીમાં કરોડ રૂપિયાની નીંદર બગાડીને બેઠા છો, ચિંતા ના કરાય, હોઈ જાઓ આગળ, હું જો કર આગળ બધું ગોઠવાઈ જાય. આને હું છું કે થોડા ઘણા ઘરેણા વેચી નાખશે, અમુકને તે જ વિચાર આવે, રોકાણ માલે જ ખોબો ઉપાડવો. અને બેને બારી ખોલી કીધું, સંધુકાકા, એ સંધુકાકા, હા બેન, તમારા ભાઈ પાસે તમે 5 લાખ રૂપિયા માંગો છો? હા. કાલે દેવાના છે? તક હા. નથી દેવાના થાય એ કરી લેજો, કરીને બારી બેન કરી દીધી. અને પછી એને પતિને કીધું કે હવે તમે હોઈ જાઓ, જાય છે સંધુકાકા, એટલે હુવડાવી દેવો. પણ વાત એ કરતો હતો સાહેબ કે મેઘાણી એમ કહે છે માણસ મોર ઘણો થનગનાટ કરતો હોવો જોઈએ, આનંદમાં હોવો જોઈએ. ત્રીજી વાત, જેટલું બોલો એટલું મીઠું બોલો. પરિવાર હારે, ગામ સાથે, તમારી બોલી મીઠી હશે તો બધા સ્વીકારશે. જો આ કોયલ બોલે છે, કોયલ, એના શબ્દો નથી સમજાતા ને, શું કહેવા માંગે છે, શું બોલે છે એ સમજાતું નથી, એની ભાષા સમજાતી નથી, છતાં એ બોલે એ ગમે છે. કે હજી બોલે તો સારું, હજી બોલે તો સારું, હે? શું કામ, એનો ટંકો મીઠો છે. હવે એ શું બોલે તો ખબર ને, દેતી હોય આપણે શું ખબર, ભાષા તો સમજતા નથી.
આપણે વૈશાખ મહિનામાં આંબાની હેઠેના સુવા ગયા હોય, ખાટલા નાખ્યા હોય, તો કોયલ કદાચ દેતી હોય કે અહીંયા નિરાજ્ય બેઠી હતી, ત્યાં હું આવ્યો કું દેતી હોય, ખબર નહીં. સતા એનો ટવકો ગમે છે આપણને, શું કામ, એમાં મીઠાશ છે. ત્રીજી વાત, મોર શું બોલે છે ખબર નથી. અમારો એક કવિ લખે છે, દાદ બાપુ, કવિ દાદ, જેણે કાળજાનો કટકો લખ્યો સાહેબ, કવિ દાદ એમ કહે છે કે તાર વીણાના કે સંતુરના તમે તોડી શકો, કોઈ પણ સંગીતનું સાધન હોય એને તમે તોડી શકો, તમને સંગીત ન ગમતું હોય તો એ તાર વીણાના કે સંતુરના તમે તોડી શકો, પણ મોરના ટોંકાને તમે એમ ન તોડી શકો સાહેબ. એને તો તમે આયા બોલતો, એને કાકરો મારો તો હા બે આમાની ડાળે બેહીન ટોંકો તો એ જ બોલે. તાર વીણાના કે સંતુરના તમે તોડી શકો, મોરના ટોંકાને તમે એમ ન તોડી શકો. ત્રીજી વાત, કોઈને બિવરાવી ધમકાવી, ડરાવી ધમકાવી, કોઈ ઇન્સાનના હાથ તમે જોડાવી શકો, પણ સિંહના પંજાને તમે એમ ન જોડાવી શકો. અને ત્રીજી અદ્ભુત વાત કરી છે સાહેબ, કયક શિખરો સર કરી તમે કીર્તિસ્તંભ ખોડાવી શકો, પણ ગામને પાદર પાળ્યો તમે એમ ન ખોડાવી શકો. એમાં તો પોતાને જ મરવું પડે સાહેબ, હે, આ દાતાવ એમ ન થઈ શકાય, તકતીમાં નામ તો પોતાને જ દેવું પડે તો જ મંદિરમાં લાગે સાહેબ. આ દાન પુણ્ય કરવામાં, યજ્ઞમાં બેસવું, મંદિરો બનાવવા, એ વાતું કરે ને એમાં પોતાને જ આવવું પડે. એમ યુવાન મિત્રો, યુવાન છોકરાઓને કહો કે તમારા બા બાપુજી તમને સારી સ્કૂલમાં મોકલી શકે, સારી વ્યવસ્થા કરી શકે, પણ ભણવું તો તમારે પોતાને જ પડે. માં આપણને બહુ આપણને વાલ કરતી હોય, આપણને માં બહુ પ્રેમ કરતી હોય, બેન આપણને બહુ પ્રેમ કરતી હોય, તો તમને એવી સરસ રસોઈ બનાવી દે, અને એથી વધારે માં વાલ કરતી હોય તો સાહેબી તમને મોઢામાં બટકું મૂકી શકે, મારો દીકરો, મારો બાપ, એમ કરીને મોઢામાં તમને કોળિયો આપી શકે, પણ ખાવું તો તમારે પોતાને જ પડે, પચાવવું તો તમારે પોતાને જ પડે. એમ સાહેબ, આ દુનિયા બધી તમને વ્યવસ્થા કરી દે, જીવવું તો તમારે પોતાને જ પડે, એમાં ન હાલે ભલા માણા, જીવવાનું તો આપણે છે. સરકાર યોજના લાવે અથવા તો કોઈ પણ યોજના, સ્વચ્છતા અભિયાનથી લઈને બેટી બચાવો અભિયાન, હું તો આપને કહું બેટી બચાવજો, નહીં મોટરસાયકલમાં હું કોથળા મૂકશો, રીઠું નીકળવું પડશે, ભડભડ ભડભડ કરતું, પાછળ કોણ બેસે બેટી નહીં બચાવો, આપણા માટે જ, કોઈ વસ્તુ બીજા માટે છે જ નહીં. એક ભાઈ મને વાત કરતા, મને કે માય ભાઈ અત્યારે કેટલી મોંઘી ગાડીઓ નીકળે, આ રોલ્સ રોયથી માંડીને રેન્જ રોવર ને મર્સિડીઝ ને BMW, મને કે કેટલી મોંઘી ગાડીઓ, પણ સેફટી બહુ સરસ હો. મેં કા, મને કે એરબેગ આવે માય ભાઈ ગાડીઓમાં, ગાડી અથડાય ને તો અંદર 20-20 તો એરબેગ ખુલી જાય, આપણને કાંઈ ન થાય. મેં કીધું વેમમાં ન રહેવું, આપણી વખતે નોય ખુલે. અને ત્રીજું એ કહું સાહેબ, કંપનીવાળાએ આપણી સેફટી માટે ગાડી એરબેગું નથી આપી, એની સેફટી માટે આપી, શું કામ, હપ્તા દીધા વગરનો મરી ન જાવો જોવે. આ દુનિયા એની સેફટીમાં છે ને, આપણને વેમ છે કે બધા આપણી સેફ નહીં, દુનિયા એના, હવે તો એવી એરબેગું નીકળવાની, આપણે ગાડીમાંથી પડીને ભાગશું ને તો એરબેગ પકડી લે, ભાગતો નહીં. જીવવું આપણા છે. અને ત્રીજી વાત, તખતદાનની પંક્તિમાં એક શબ્દ આવ્યો કે ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો એ ગહન ગોવિંદો, અને હરિભક્તોને હાથ વગો છે એ પ્રેમ પર ખંદો. તમને તમારા સંબંધી સાથે કેટલો પ્રેમ છે એના ઉપર આધાર છે, તમને તમારા પરિવાર સાથે કેટલો પ્રેમ છે એના ઉપર આધાર છે, તમને તમારા વતન ને ગામ ઉપર કેટલો પ્રેમ છે એ આધાર છે. સાહેબ, આપ બધાની જે હાજરી છે ને એ પોતાના વતન અને પોતાના ગામનો પ્રેમ દેખાડે છે ભલામણા, એ હાજરી છે. અને વસ્તુ તો પ્રેમ જ છે ને, એટલે કીધું ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો. તમે આવી દ્વારકા જાઓ તો દ્વારકાધીશના દર્શન થઈ શકે, પણ દ્વારકાધીશ મળે ન મળે એની ગેરંટી નથી, એ તો મીરા જેવું બનીને જવું પડે. હરિદ્વાર જઈ ગંગામાં નાહી તો એવી ગેરંટી નથી કે આપણા પિતૃને મોક્ષ થઈ જાય. તમે કેવા ભાવથી સ્નાન કરો છો એના ઉપર આધાર, નગરી તો પતિત પાવની છે, ભાગીરથી જ. જો એમાં નાવાથી આપણે પવિત્ર થઈ જતા હોય તો ત્યાંથી તમારી બે ગુણ ન ચોરાત,
ચોર ના દીકરા ગંગામાં નહીં નાતા હોય? હરિદ્વારમાં જે ખીચા કપાય ઈવડે ખીચા કપાવાળા ગંગામાં નહીં નાતા હોય? એ ગંગામાં નાતા નાતા એ જ માગે, હે ગંગામાં એક બે ખીસા આપી દેજે, બે ત્રણ ખીસા આપી દેજે. તમે કેવી ભાવના થઈ? હમણાં હું હરિદ્વાર ગયો ને, એક ભાઈ મને પૂછતા હતા, મને કે માયા ભાઈ ગંગામાં નાહી તો મોઢું કઈ બાજુ રખાય? મેં જે બાજુ થેલા મૂક્યા ને તારા બાપ એ બાજુ, નકર ઓલા અહીંયા ડૂબકીની રાહ જ બેઠા હોય. વાત ઈ છે, તમે ભગવાન મળી જાય એ ગેરંટી નથી, કેવા ભાવથી જાવ છો. એટલે કીધું ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો એ ગહન ગોવિંદો, અને હરિભક્તોને હાથ વગો છે એ પ્રેમ પર ખંડો. તુલસીદાસજીએ સાહેબ વર્ષો પહેલા કીધું હતું ને, કલયુગ કેવલ નામ આધારા, નામનો આધાર જોશે. તુલસીદાસે 600 વર્ષ પહેલા લખ્યું હતું. આવ્યું આધાર કાર્ડ, આધાર કાર્ડ આવ્યા ને હવે આપણા નામ, આપણે આધાર રાખવાના. બોલો, આ કળિયુગ કેવલ નામ આધાર, આધાર કાર્ડ આવ્યું.